રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં રેશન કાર્ડ ધરાવતા પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના પગલે આજથી અનાજ વિતરણની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે વિતરણના પ્રથમ દિવસે જ ઘણી જગ્યા ઉપર અરાજકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે અંબાજી ખાતે પણ લાંબી લાઇનો સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. 20 એપ્રિલ માસ દરમિયાન કોરોના વાયરસના લીધે, મહામારીના લીધે સરકારશ્રી દ્વારા મફત અનાજનું વિતરણ કરવાનું, તે NSF હેઠળ જે કાર્ડ ધારકોની અમારી જોડે યાદી છે એ જ કાર્ડ ધારકોને અનાજ મફત આપવાનું પાત્ર છે. અને અમે એ પ્રમાણે જે વ્યક્તિઓનો જે પ્રમાણે વ્યક્તિ દીઠ કાર્ડ ઉપર આપવાનું વિતરણ, વધારામાં APL કાર્ડ ધારકોને ખાંડ અને મીઠાની થેલી વધુમાં આપવાની થાય છે. બાકી જે અનાજ દર મહિને મળતું હોય એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ. દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાલ, મીઠું બધું જે પ્રમાણે કાર્ડમાં આવતો હોય એ પ્રમાણે લોકોને આપીએ છીએ. અંતોદયવાળા કાર્ડવાળાને 25 કિલો ઘઉં, 10 કિલો ચોખા, જે પ્રમાણે સંખ્યા પ્રમાણે 350 ગ્રામ પ્રમાણે એક વ્યક્તિની ખાંડ આપીએ છીએ, મીઠું આપીએ છીએ, દાલ આપીએ છીએ. APL BPL વાળાને જે પ્રમાણેની સંખ્યા હોય એ પ્રમાણે માલ અમે આપીએ છીએ. એક માણસના 350 કિલો ઘઉં, 150 કિલો ચોખા, જે પ્રમાણે ખાંડ આવતી હોય એ પ્રમાણે ખાંડ, દાલ એને 1 કિલો, બધાને 1 કિલો ખાંડ, દાલ, મીઠું એ પ્રમાણે આપીએ છીએ.